અંદર જઈને તમને બતાવે કે કેવી 250 વર્ષ જૂની જે વાત છે એમની વાત કરી, એવી ગુફા છે. તો આપણે આવો અહીં કેન્દ્ર જવાય છે આ ગુફામાં, જે આપણે રાત્રે આવે છે એના અવાજ પણ છે. જો 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 ડર લાગી રહ્યો છે થોડો થોડો, ગુફા ખૂબ ઊંડી છે. બસ કેમેરામેન બસ બસ આપણે પડતા 10 વર્ષ દુકાળ પડતા પણ આ એક ઈ કુઈ છે, તેમ છતાં અહીંયા ક્યારે પણ પાણી નહોતું ખૂટતું. તો હર હર મહાદેવ નવા વ્લોગમાં, ફરી નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજ એક જ દિવસ ઘણા બધા વ્લોગની શૂટિંગ કરી લીધા છે અને આ છે ખંભાળા ગામ, અને ખંભાળા ગામમાં આપણે મહાદેવના મંદિરના દર્શન કર્યા છે. અને સરસ મજાની એક મોટી ગુફા છે, અને જો અહીંયાથી નીકળ્યા હોય અને મહાદેવના દર્શન ન કર્યા હોય તો પછી શું જોઈએ. તો આપણે જે શિવ ભક્તો છે તો વિડીયોને લાઈક કરી દો, અને ખંભાળા ગામના વ્યક્તિ જે મને જોઈ રહ્યા છે એ પણ આ વિડીયોને લાઈક કરી દો, કેમ કે આજ તમારો ભાઈ આવ્યો છે. ખંભાળાના ખૂબ મોટું જંગલ છે અને અહીંયા એક મસ્ત મજાની ગુફા છે, મસ્ત મજાના પવન ચક્કા છે. જે રીલ્સના શોખીન હોય છે, ઇન્સ્ટાગ્રામના શોખીન હોય છે, રીલ્સ બનાવતા હોય છે, જે એ વ્યક્તિ અહીંયા રીલ્સ બનાવવા આવી શકે છે. તો પાછળ મહાદેવના દર્શન છે, મેં આજની પહેલાં મહાદેવના દર્શન કર્યા અને પછી વ્લોગ શરૂઆત કરી. તો અહીંયા મહાદેવ બેઠા છે બાજુમાં ગણપત દાદા, ને આ બાજુ હનુમાન દાદા, આપણે દર્શન થઈ જાય છે ગમે ત્યાં ભગવાનના. અને આપણે આવ્યા હતા હમી થિંકનો વ્લોગ, એટલે કે જે આની પહેલાંનો વ્લોગ આપણે બનાવ્યા એમાં એમને આપણે મુલાકાત કરી હતી. તો પહેલાં તમારે એ વ્લોગ પણ જોઈ આવવાનો છે, કેમ કે ફેમસ માણસ છે જે સારા એવા સબસ્ક્રાઈબર પ્રાપ્ત કરવા, રમીતભાઈ, એમની મુલાકાત આપણે કરી હતી. તો બાકી હનુમાન દાદાની મહાદેવનું દર્શન કર્યા, હવે આપણે ગુફા જોવા માટે જઈશું. તો નીચે એક સરસ મજાની મોટી ગુફા છે, આપણે જઈશું અને ત્યાંનું પૂરું કરીશું. મિત્રો, આપણે અત્યારે જે ખંભાળાની અંદર 5 કિલોમીટરની અંદર જે મંદિર છે ત્યાં આપણે ઉપર દર્શન કર્યા, ને ત્યાર પછી આપણે નીચે ગુફાનું દર્શન કર્યા માટે આવ્યા છીએ. ત્યાં એક બાપુ મળ્યા છે અને એમને થોડાક આપણે જે ઐતિહાસિક જે પ્રશ્ન છે એમની થોડાક પ્રશ્ન, અને કે આ મંદિરનું રાજ અને પાંડવ ગુફા તરીકે ભરાય છે, એટલે થોડીક માહિતી બાપુ આપો. જુનાગઢ સુધી નું ભણેલું છે, જુનાગઢ સુધી પહેલા ના સમય માં જવા બાપુ થઈ ગયા એનું નામ તમે કીધું, પેલા ના સમય માં થઈ ગયા, એટલે 250 વર્ષ જૂની વાત કહી શકીએ. આ આપણે પહોંચી ગયા છીએ, જેમ બાપુએ વાત કરી હતી એમ આપણે અંદર પહોંચી ગયા છીએ. ખંભાળા ગામની અંદર જે ગુફા આવેલી છે, થોડાક અંદર જઈને તમને બતાવ્યું કે કેવી 250 વર્ષ જૂની જે વાત છે એમની વાત કરી, એવી ગુફા છે. તો આપણે અંદર જઈએ અને ખંભાળા અહીંયા શરણ થઈ ગયા છે અને એવી વાત છે. અને મસ્ત મજાની ગુફા ખૂબ અંદર છે, પણ અંજવાળા ખૂબ નથી. અને જો તમે આમ તો અંદર ઘણું બધી ગુફા જોવાય જ છે એક લીધી, પણ અંધારાના લીધે આપણે જવાનો
સાહસ નથી કરવો, કેમ કે મને લાગે છે થોડોક ડર, કેમ કે અમે બે જ અંદર આવ્યા છીએ, હું ને મારો કેમેરામેન, તો કેમેરામેન તો અંદર જાય છે તો એમની સાથે હું પણ જાઉં. અહીંયા ગલોપ છે પણ અંજવાળુંની પ્રોબ્લેમ લાગે છે. તો મિત્રો આ છે ધૂણો, તમે જોઈ શકો છો. મિત્રો આ છે ધૂણો, એટલે જો મસ્ત મજાનું બધું છે. હજી આગળ ઘણી બધી ગુફા છે, શેક લગી જવાતું જ છે. આગળ આગળ ગુફા છે, પગમાં ચપ્પલ નથી પહેર્યા એટલે થોડોક ડર પણ લાગે છે, અને અવાજ કાન કાગડાના ને બધાના અવાજ આવે છે. અને જો નકરા કાન કાગડિયા છે જે આપણે રાત્રે આવે છે એના અવાજ પણ છે. જો 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 ડર લાગી રહ્યો છે થોડો થોડો, ગુફા ખૂબ ઊંડી છે. બસ કેમેરામેન બસ બસ આપણે અહીંથી પાછા વળી જઈએ. અને આ ગુફા ખૂબ ઊંડી છે એટલે થોડીક થોડીક, કેમ કે કોઈક મોટું વ્યક્તિ આપણી સાથે હોય તો મજા આવે, પણ બાબુને અવસાનક થોડું કામ આવી ગયું એટલે એ આપણી સાથે નથી આવ્યા. અને બહાર ગુફા પણ સરસ મજાની, અંદરથી બહારથી મસ્ત મજાની દેખાય છે. અને આ શા માટે કામનું હોય છે એ તો આપણને કંઈ જાણતી નથી માહિતી. અને બાકી વ્લોગ આપણે અહીંયા સુધી એમ નથી કરવો, જો મળીએ બહાર અને જો મસ્ત મજાનું આ બધું શું છે. ગુફા ખૂબ મસ્ત મજાની છે. તો અહીંયા કંઈક આ કોઠી કબાટ જેવું કંઈક રાખેલું છે, અને આ લખ્યું છે ગુફા આશ્રમ ખંભાળા પંખી સણ. એટલે હા, મેન વાત છે કે આમાં પંખીઓ માટે સણ નાખવામાં આવે છે, અને આ કાન કાગડિયા ને એવું બધું ઉડતું હોય છે, અને માથે સરક ને એવું બધું છોટેલું છે, કેમ કે આમાં વધારે પડતું અંધારામાં ગુફામાં એવું જ હોય છે. એટલા માટે આવી એક સરસ મજાની ગુફા છે જ્યાંની આપણે મુલાકાત કરી. અને આવી આવી અલગ અલગ ગુફા જોવા માટે તમારે સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક ઠોકો, તમારો થોડોક સપોર્ટ ઘટે છે તો સપોર્ટ કરો મને, એટલે જલ્દીથી આપણે અવનવી બધી જ ગુફામાં જઈશું. અને જેટલી પણ ફરવા લાયક જગ્યા છે ને તમારો ભાઈ અને એમનો કેમેરામેન ખાસ જિગરજાન બંને ભાઈઓ આપણે સાથે જ રાખવાના છે, તો બધા જઈશું આપણે. તો મળીએ આગળ કન્ટિન્યુ ટુ વ્લોગ. મિત્રો જે આપણે દાદા હતા એમને થોડીક માહિતી મને આપી કે લેરગીરી બાપુ 250 વર્ષ જૂની આ ગુફા છે, ત્યારે આ ગુફા સંપૂર્ણ રીતે છેક જવાતી ગિરનાર, અને આ ગુફામાંથી લેરગીરી બાપુ સાલીને ઠેઠ છેક ગયા હતા ગિરનાર. અને ત્યાર પછીનો અહીંનું આ છે, નવા નવા બાપુ આવતા હોય ને આપણને થોડી થોડી જાણકારી મળતી હોય, જાણકારી બધી પછી વિખાઈ જતી હોય છે, એટલે આપણને થોડીક જાણકારી મળે હતી એટલા માટે તમને શેર કરી. અને થંબનેલને એવું લઈએ, અને આગળ મળીએ તમને એકાદો શોર્ટ વિડીયો લઈએ, અને બાકી મળીએ આગળ. તો આપણે ગુફાના દર્શન કર્યા, અને પાંડવ ગુફા કહેવાય છે, અને ખંભાળા ગામ સમસ્ત આવું એક સરસ મજાની જગ્યા છે, ઐતિહાસિક જગ્યા તો એક વાત કહેવાય. અને અહીંયા જો જે આપણે વાત કરતા જે બાપુની એમની મસ્ત મજાની છબી પણ છે, અને આ બાજુ જે આ કુઈ છે, આ કુઈની વાત કરીએ કે જ્યારે ઐતિહાસિકમાં એટલે કે પુરાના કાળમાં જ્યારે દુકાળ પડતા, દસ વર્ષ દુકાળ પડતા પણ આ એક ઈ કુઈ છે, તેમ છતાં અહીંયા ક્યારેય પણ પાણી નહોતું ખૂટતું, પીવાને લગતું વાપરવાને લગતું, એટલે આમાં ઉપયોગ કરી શકે એટલું પાણી આમાં થઈ રહેતું, અને ક્યારે પણ દુકાળ પડતા તો પાણી નથી ખૂટતું. તો આ વ્લોગ તમને સારો લાગ્યો અને આવી એક ફરવા લાયક જગ્યા જો મેં તમને બતાવી હોય સરસ મજાની, તો યાર વિડીયોને લાઇક કરવાનું તો બને, કેમ કે ક્યાં શક્તિ આપણે આવીને ફરવા ફરવા લાયક જગ્યા આપણે પસંદ કરતા હોઈએ છીએ. તો પ્રથમ તો વિડીયોને લાઇક કરી, ચેનલને કરી દો સબસ્ક્રાઇબ. આપણે મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય.